नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल। आज आपणे ऑनलाइन एज्युकेशन में चैप्टर नंबर 2 शेर नी फेरबदली अने शेर नू कायदाकीय हस्तांतरण। विद्यार्थी मित्रों, आपणो जे पोर्शन छे सेक्रेटरियल प्रेक्टिस विभाग नी अंदर आ चैप्टर नी अंदर नो आ टॉपिक छे, ई खूब ज महत्वनो छे। એનું શું કારણ? સાહેબ, બધા મુદ્દા મહત્વના જ હોય છે, તો તમે એમ શા માટે કહો છો કે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે? એનું કારણ એ મિત્રો કે અહીંયા તમારી સામે જે પ્રશ્ન તૈયાર કરીને મૂકવામાં આવેલો છે, આ પ્રશ્નનો ઉત્તર તમે અગાઉ પણ ભણી ગયા હોય એવું તમને લાગશે। તો હે સાહેબ, આ પ્રશ્ન અમે અગાઉ ભણી ગયા હોય એવો કયો પ્રશ્ન છે એનું અમને નામ તો કહો। તો વિદ્યાર્થી મિત્રો, તમને એ નામ ધીમે ધીમે જ્યારે આ મુદ્દાઓથી આપણે પરિચિત થશું એમ તમને આ મુદ્દા છે એ સમજાતા જશે, અને તમે આવું કયા પ્રશ્નમાં ભણી ગયા છો એ પણ તમને ખબર પડી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સેક્રેટરીની ફરજો। તો સાહેબ, સેક્રેટરીની ફરજો છે તો સેના સંદર્ભમાં સેક્રેટરીની ફરજો છે? તો આ સંદર્ભ છે ને એ શેર ફેરબદલી અંગે સેક્રેટરીની શું ફરજો હોઈ શકે, અથવા તો એને કઈ જોગવાઈઓનું પાલન કરવાનું છે, આ બાબત અહીંયા તમને માહિતીપ્રદ રીતે ખૂબ જ સારી રીતે ભણાવવા માટેનો એક પ્રયાસ કરવામાં આવેલો છે। તો મિત્રો, આજે આપણે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની જે ફરજો છે એના 11 મુદ્દાઓ છે, એટલે કે સેક્રેટરીની 11 ફરજોનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ। આ 11 ફરજો છે એ આપણે 1 બાય 1 જોતા જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કોઈ પણ બે પક્ષકાર છે, એટલે કે પક્ષકાર 1 ખરીદનાર અને પક્ષકાર 2 વેચનાર, એક શેર ખરીદનાર હોય છે અને બીજી વ્યક્તિ છે એ શેર વેચનાર હોય છે। આમ બે પક્ષકારોનો જે કોન્ટ્રાક્ટ થાય છે, કરાર થાય છે, એટલે કે બંને પક્ષકારો શેર ખરીદનાર અને વેચનાર જ્યારે સંમત થાય છે અને સાથે સાથે કંપની પણ સહમત થાય, એટલે જ આપણે અર્થમાં એવું જોયું હતું કે કંપનીની સંમતિની અપેક્ષાએ, તો કંપનીની સંમતિ મળી જશે તો આ પ્રોસેસ પૂરી થઈ જાય। આ પ્રોસેસની અંદર સેક્રેટરીએ કેવી ભૂમિકા ભજવવાની છે, સેક્રેટરીએ કયા કાર્યો કરવાના છે એની ચર્ચા કરીએ। તો સૌથી પહેલા જ્યારે સેક્રેટરીની ફરજ ભણતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટેપમાં તમને આપ્યું છે, સ્ટેપથી તમને થોડુંક યાદ આવી ગયું હોય, કદાચ તમને ક્લિક થઈ ગયું હોય કે સર કયા પ્રશ્નની વાત કરવા માંગે છે, તો સ્ટેપ અહીંયા આપણે આપ્યા છે, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4। તો તમને એક પ્રશ્ન યાદ આવી ગયો હશે, આ ચેપ્ટરનો સ્ટેપ વાળો પ્રશ્ન હતો, ક્લિક થઈ જશે અને તમને થઈ ગયું આ ક્લિક, વેરી ગુડ, ખૂબ સરસ કહેવાય આ બાબત કે તમને ખબર પડી ગઈ કે આ કયો પ્રશ્ન છે। તો મિત્રો, યસ, એ જ પ્રશ્ન છે તમારા મગજમાં જે ચાલે છે એના જેવા જ મુદ્દાઓ આવશે, એટલે તમે સાથે સાથે ચેક કરતા જાજો અને જ્યાં જ્યાં એવું લાગે ત્યાં ટીક માર્ક પણ તમે તમારી ટેક્સ્ટ બુકમાં ટીક માર્ક કરતા જાજો। મિત્રો, આ તમારી ટેક્સ્ટ બુકના જ મુદ્દાઓ છે, આપણે કોઈ પણ મટીરિયલ કે કોઈ પણ બીજા અધર જે પ્રકાશનો આવે છે એનો ક્યાંય ઉપયોગ નથી કર્યો, આ તમારી ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ। તો મિત્રો, અહીંયા પહેલી ફરજ છે સેક્રેટરીની, ફરજ નંબર 1, શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી। અહીંયા સેક્રેટરી છે શેર ફેરબદલીના જેટલા ફોર્મ આવ્યા હશે આ બધા ફોર્મની
કાળજીપૂર્વક ચકાસણી સેક્રેટરીએ કરવાની હોય છે. આ સેક્રેટરીની મહત્વની ફરજ છે. મિત્રો, તમે પરીક્ષામાં જ્યારે માર્ચ 2021માં પરીક્ષા આપતા હશો બોર્ડની, ત્યારે જો તમને આ પ્રશ્ન પૂછાય કે સેક્રેટરીની ફરજો જણાવો, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ જગ્યાએ તમને જો આવી રીતના લખેલો પ્રશ્ન તમારી સમક્ષ આવે કે સેક્રેટરીની ફરજો જણાવો, ત્યારે તમારે જે કોઈ પણ ફરજ લખતા હોય તો છેલ્લે એક વાક્ય એવું લખવાનું કે સેક્રેટરીની મહત્વની ફરજ છે. તો મિત્રો, અહીંયા પહેલી ફરજ છે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી. તો સેક્રેટરી છે, બધાય ફોર્મ આવી ગયા હશે, તો ફોર્મ ઉપર કઈ વિગતો છે એ વિગતો ચેક કરવાની હોય છે. આ વિગતો એમાં શેરની સંખ્યા હોય છે, કયા પ્રકારના શેર છે, શેરના પ્રકાર લખેલા હોય છે, ફોર્મ એમાં સહી કરેલી છે કે નહીં, આ બધી વિગતો છે. એ બધી વિગતો સેક્રેટરી છે ચેક કરે છે, ખાતરી કરે છે. ખાસ સહી છે એ તો ખાસ ચેક કરવાની હોય, ખાતરી કરવાની હોય છે. કારણ કે ડમી ફેરબદલી થશે તો સેક્રેટરી ખરાઈ કરવામાં ક્યાંક મહદઅંશે એ તૈયારી નથી કરેલી, અથવા તો એઝ ઇટ ઇઝ વર્ક કરી અને જવા દીધું છે એવું માનવામાં આવે છે. તો પહેલી જ ફરજ છે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી. તો તમે બોર્ડની પરીક્ષામાં જ્યારે લખતા હોય ત્યારે તમારે આ મુદ્દો છે એમાં એરો કરી પેરેગ્રાફ પાડીને તમારે એવું લખવાનું કે સેક્રેટરીએ શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી જરૂરી છે, જેમાં શેરની સંખ્યા, શેરના પ્રકાર, શેર ફેરબદલી ફોર્મ અને ખરીદનાર વેચનારની સહી, આ બધી વિગતો તપાસવાની હોય છે, ખાતરી કરવાની સેક્રેટરીની મહત્વની ફરજ છે, આવું તમારે લખવાનું. આ એક ફરજ પૂરી થઈ ગઈ. મિત્રો, અહીંયા જો તમને એવું પૂછાય કે સેક્રેટરીની ત્રણ ફરજો આપો 3 માર્કમાં, તો બમ્પર ઓફર, 3 ફરજ લખો, 3 માર્ક તમને મળી જશે. અને જો તમને ઉલ્લેખ ન કર્યો હોય અને માત્ર પ્રશ્ન એવો હોય કે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો, તો તમારે 6 ફરજો લખવાની છે. દરેક ફરજ, જે ફરજ લખશો એનો 0.5 ગુણ તમને અહીંયા મળે છે, 0.50 ગુણ અહીંયા તમને મળે છે. તો અહીંયા 2 રીતે પ્રશ્ન પૂછી શકાય. કાં તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાશે અને અથવા 3 મુદ્દા પૂછાશે, 3 ફરજો પૂછાશે, અથવા તો ખાલી ફરજો લખેલું હશે, તો 6 ફરજો લખવાની હોય છે. બીજી ફરજ છે સ્ટેમ્પ અને ફી. મિત્રો, બધું એક સાથે જ સેક્રેટરી ચકાસશે. ફોર્મ ચકાસે છે તો ફોર્મની અંદર એ છે સંખ્યા, પ્રકાર, સહી, આ બધું ચકાસે છે. તો આ કેમ મુદ્દો અલગ આવ્યો કે સ્ટેમ્પ અને ફી? તો અહીંયા ખાસ એ જોવાનું છે કે સેક્રેટરીએ એક એક ફોર્મની સંખ્યા, એક એક ફોર્મ ઉપર જે શેરની સંખ્યા આપેલી છે, આ સંખ્યા અને જે સંખ્યા છે બજાર કિંમત અનુસાર એમાં સ્ટેમ્પ ડ્યુટી લગાવેલી છે કે નહીં એ ચકાસવાની ફરજ સેક્રેટરીની છે. કારણ કે કોઈક શેરધારક એવું ઈચ્છે કે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો આશય રાખે, એવું વિચારે કે હું ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરું તો આવા સમયે જો ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય અને એવી ફેરબદલી થઈ જાય તો અહીંયા કંપની છે એને લોસ થાય છે અને એના માટે સેક્રેટરી જવાબદાર બને છે. મિત્રો, હવે તમને આઈડિયા આવતો હશે કે આ હું શું સમજાવવા માંગુ છું તમને. તો મિત્રો, હવે તમને અહીંયાથી એક બાબત તરફ લઈ જાઉં કે આ તો બધી બરાબર છે સાહેબ, તો આમાં કઈ રીતના લાગુ પડે છે સેક્રેટરીને, દંડને, સજાને? તો એની એક થોડીક વાત કરીએ કે શેર ફેરબદલી એટલે માલિકીની ફેરબદલી. શેર ફેરબદલી એટલે માલિકીની ફેરબદલી. એક વ્યક્તિ પાસે શેર હતો, હવે બીજી વ્યક્તિ પાસે આ શેર વયો જશે, એટલે કે આ માલિકીની ફેરબદલી થઈ ગઈ. તો માલિકીની ફેરબદલી થાય તો સેક્રેટરીએ ફરજો યોગ્ય રીતે બજાવવી પડશે. તો સેક્રેટરીએ ફરજો છે એ ચોકસાઈપૂર્વક એનું કાર્ય કરવું પડશે. મિત્રો, આ પ્રશ્ન તમને એવી રીતના પણ પૂછી શકાય કે સેક્રેટરીની સેક્રેટરીના કાર્યો જણાવો. તો કાર્યો ઓબ્લિક ફરજો,
બે સિમિલર વર્ડ છે. તો અહીંયા અને બીજું કે સેક્રેટરી છે એ કાનૂની જોગવાઈઓનું પાલન કરવું પડે છે અને 2013 ના કંપની ધારાનું પણ પાલન કરવાનું હોય છે, કારણ કે ભવિષ્યમાં પ્રશ્નો થશે. આ બધે પ્રશ્નો ક્યારે થશે? અત્યારે તો ઇટ્સ પાર્ટ ઓફ પ્રોસેસ, પસાર થઈ જશે. ઇશ્યુ જો કોઈ ક્રિએટ થશે તો એ ક્યારેક ઇશ્યુ ક્રિએટ થશે ભવિષ્યમાં. તો 2013 ના કંપની ધારાનું જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે, અને જો આ બાબતમાં ઉલ્લંઘન થાય એટલે કે આ જોગવાઈઓનું પાલન કરવામાં સેક્રેટરી કસૂર કરે, ઉલ્લંઘન કરે કોઈ પણ જોગવાઈઓનું, તો સેક્રેટરી પ્લસ જે તે જવાબદાર અધિકારીને, સેક્રેટરી પ્લસ જે તે જવાબદાર અધિકારી હશે આ અધિકારીને દંડ અથવા તો એને જે રૂપિયા ફાઇન જે થતો હોય તો એ રૂપિયા ભરવા પડે છે, એને દંડ કરવામાં આવે છે. આટલી બાબત તપાસવાનું હોય તો, એટલે જ મેં પેલા ફરજથી ચાલુ કર્યું ને મિત્રો, તમને સમજાવવાનું મેં ફરજથી શા માટે ચાલુ કર્યું, કારણ કે તમને હું આ બધી બાબતો કહેતો હોઉં તો તમને એમ લાગે કે આ સહી ચકાસવાની ના બધી કાર્ય હોય, પણ ના મિત્રો, આ ખૂબ જવાબદારીનું કામ છે. કારણ કે આમ જનરલી ફોર્મ ચકાસવાને એ બધી તમારા માટે ઈઝી હોય, તમને આ સરળ લાગે, પણ સેક્રેટરીએ આ કાર્ય ખૂબ જવાબદારીપૂર્વક નિભાવવું પડે છે. બીજું, સાક્ષીની સહી છે કે નહીં ફોર્મમાં ચકાસે. તો ફોર્મમાં જો અહીંયા તો આ ફોર્મ ચકાસવાના ત્રણ મુદ્દા થઈ ગયા મિત્રો, ત્રણ મુદ્દા થઈ ગયા, એકદમ ઈઝી, તમને સમજાઈ જાય, તમને યાદ રાખવામાં સરળ થાય કે ફોર્મમાં તો વિગત હોય જ. ફોર્મની ચકાસણી કરશે તો સ્ટેમ્પ ડ્યુટીની ફી નહીં ચકાસે, તો શું સાક્ષીની સહી નહીં ચકાસે, તો ત્રણ મુદ્દા ઇઝીલી તમને સમજાઈ જાય મિત્રો. તો અહીંયા સાક્ષીની સહી છે, એ સાક્ષીની સહી ફોર્મમાં છે કે નહીં તે ખાતરી કરી લેવી જોઈએ, જેથી સેક્રેટરીને કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિ ન થાય મિત્રો. કારણ કે તમને સમજાઈ ગયું કે આધિ વ્યાધિ ને ઉપાધિ ફાઇન થશે, એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ. એટલે મિત્રો અહીંયા ફરીથી પાછા મુદ્દા એકવાર કન્સિડર કરીએ, શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી, સ્ટેમ્પ અને ફી, સાક્ષીની સહી ચકાસવાની છે. આ સેક્રેટરીની મહત્વની ફરજ છે, સાક્ષીની સહી ખાતરી કરવાની એ મહત્વની ફરજ છે. અને જનરલી તો સાક્ષીની બધી વિગતો પણ લખવાની હોય છે. યાદ આવે છે ને તમને જે પ્રશ્ન આપણે ભણી ગયા છીએ આગળ, આ એના જ મુદ્દાઓ છે. એ કયો પ્રશ્ન મિત્રો? યસ, તમને ખબર છે, એટલા માટે વેરી ગુડ. એ પ્રશ્ન છે શેર ફેરબદલીની વિધિ. વિધિ જેવી હોય ને મિત્રો, આ વાત ખૂબ જ તમારા માટે અગત્યની છે, કે જેવી વિધિ હોય ને, કોઈ પણ વિધિ હોય, જેવી વિધિ હશે ને એવી જ એની ફરજો હશે મિત્રો. તમે શેર વહેંચણીની વિધિ ભણશો, ફરજો એના જેવી જ હશે. તમે શેર ફેરબદલીની વિધિ ભણ્યા તો એની ફરજો પણ, સેક્રેટરીની જે ફરજો છે એના પ્રશ્નના મુદ્દા જેવી જ તમને લાગશે, કારણ કે એ પ્રોસેસ છે, સેક્રેટરીનું કાર્ય છે, એ કાર્યમાં સેક્રેટરીની ફરજ કઈ છે મિત્રો. તમારા, તમે માની લ્યો કે પાંચ પ્રશ્ન તૈયાર કરો છો ને, ચાર માર્કના પાંચ પ્રશ્ન તૈયાર કરો છો ને મિત્રો, તો બીજા પાંચ પ્રશ્નો ઇઝીલી તૈયાર થઈ જાય છે. આપણા એસપી વિભાગની અંદર પાંચ વિધિ પૂછાતી હોય તો પાંચ સેક્રેટરીની ફરજો પૂછાય, તો ઇઝીલી 10 પ્રશ્નો તૈયાર થઈ જાય મિત્રો. તો હવે મિત્રો મુદ્દા નંબર 4 ઉપર જઈએ, કે ફેરબદલીની પહોંચ, ટ્રાન્સફર રિસિપ્ટ, જેનું ઇંગ્લિશ શું થાય છે, ટ્રાન્સફર રિસિપ્ટ. એક નાનકડી વાત કરીએ પહેલા, એ શું ભાઈ, એસપી ની જ વાત કરવાની હોય આમાં. હવે હું તમને એક બીજી, આપણે સાદી વાત કરીએ તો, તમે એક મોબાઈલ છે એ રિપેરિંગ કરવાનો હોય, તમારે મોબાઈલ છે એ બગડી ગયો છે, આઉટ ઓફ ઓર્ડર છે, એટલે તમારે એને રિપેરિંગ કરાવવું છે. હવે તમે દુકાનવાળા પાસે જાઓ અને તમે એમ કહો કે આ મોબાઈલ રિપેર કરવાનો છે, એટલે એમ કહે કે ભાઈ 2 દિવસ થશે, 3 દિવસ થશે, બરાબર. પછી તમે એને મોબાઈલ આપી દો, પૂછો કેટલાનો ખર્ચો થશે, તો એ આમ અંદાજિત રકમ કહેશે કે 1500 રૂપિયાનો, 1500-2000ની ગણતરી રાખવી, આવું કહેશે. તો આવું એક આ પૂરું થઈ ગયું. હવે તમે દુકાનમાંથી સીધા બહાર નીકળી જશો, સર્વિસ સેન્ટરમાંથી સીધા બહાર નીકળી જશો,
ના, તમે એને મોબાઈલ આપ્યો છે, રિપેરિંગમાં આપ્યો છે આ મોબાઈલ, તમારા ઓળખીતા છે અથવા તો ઓળખીતા નથી, છતાં પણ તમે એની પાસેથી મોબાઈલ આપ્યો છે એવો પુરાવો, એવી ખાતરી કરવા માટે તમે એની પાસેથી રિસિપ્ટ બિલ લેશો કે ભાઈ મને તમે લખીને આપો, પછી તમને એમ થશે કે ના હવે બરોબર, કારણ કે તમે બીજી વખત જાશો ત્યારે એ તમે રિસિપ્ટ આપશો તો મોબાઈલ તમને આપી દેશે. યસ, આ પહોંચ છે એ તમારા માટે જેમ પુરાવો હતો, સેમ એવી જ રીતે અહીંયા શેર ફેરબદલીની પહોંચ એ પણ પુરાવો છે. આ એક શબ્દ તમે સાંભળજો, તમે મિત્રો, તમે તો હોશિયાર છો બધા, ગંગોત્રી સ્કૂલમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ સારી રીતે સાંભળતા હોય, ભણતા હોય, પણ તમે એવું યાદ રાખજો હું અત્યારે બોલું છું કે આ પુરાવો છે, શેર ફેરબદલી પહોંચનો પુરાવો છે, તમે યાદ રાખશો છતાંય આ કોર્નર ક્વેશ્ચનમાં પૂછાશે અને તમે સિલી મિસ્ટેક કરી નાખો. કે હવે હું તમને પ્રશ્ન પૂછું છું જ્યાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય, એ મુદ્દો કયો? તો એ મુદ્દો છે, તમને એવો પ્રશ્ન પૂછાય કે શેર ફેરબદલીની પહોંચ એ દેશ દેશ દેશ, હવે જવાબ તો કે ઈ સાહેબ, હવે શેર ફેરબદલીની પહોંચ ના મિત્રો, આ યાદ રાખજો શબ્દ, એટલે જ મેં મોબાઈલનું ઉદાહરણ આપ્યું કારણ કે આ પુરાવો છે. આ બે માર્કમાં પ્રશ્ન પૂછાણો તો મિત્રો, જે તે સમયે બે માર્કમાં પ્રશ્ન પૂછાણો તો કે શેર ફેરબદલીની પહોંચ એ શું છે, એટલું જ ખાલી પૂછાણું હતું, તો એ પુરાવો છે એટલું લખી નાખો એટલે તમને માર્ક મળી ગયા એમ સમજો, કારણ કે એમાં બીજું આવતું નથી. એક લખવું હોય તો લખી શકો કે દસ્તાવેજો મળી ગયા છે, એ દસ્તાવેજી પુરાવો છે, એટલું લખવાનું હતું મિત્રો. બે વાક્ય લખી અને બધા એને બબે માર્ક મળી ગયા હતા, એટલે થોડુંક અહીંયા સમય લીધો છે મિત્રો, કારણ કે આ પ્રશ્ન કોર્નર ક્વેશ્ચન કહેવાય, અને મિત્રો કોર્નર ક્વેશ્ચન અહીંયાથી પૂછાતા હોય આવા, તો જો વિગતો સંતોષકારક લાગશે, સેક્રેટરી છે આ બધી વિગતો તપાસે, એને જો વિગતો સંતોષકારક લાગશે તો સેક્રેટરી તરત જ રિસિપ્ટ આપી દેશે. જો તમે પોસ્ટમાં મૂકલા હશે આ દસ્તાવેજો, તો પોસ્ટમાં તમારી ઘરે આ રિસિપ્ટ પહોંચી જશે મિત્રો. તો ખ્યાલ આવે છે, ચાર ફરજો થઈ મિત્રો, ચાર ફરજ. પહેલું કયું? તો કે શેર ફેરબદલીની ફોર્મની ચકાસણી કરી, સ્ટેમ્પ અને ફીની ચકાસણી કરી, સાક્ષીની સહી છે કે નહીં એની ખાતરી કરી, શેર ફેરબદલીની પહોંચ છે એ મેળવી, મોકલવાની હોય તો મોકલી દીધી, સેક્રેટરીની આ ફરજો મિત્રો. હવે આપણે પાંચમી ફરજ તરફ જઈએ. હવે બધે ફોર્મ આવી ગયા છે, તમારી પાસે ફોર્મ છે, હવે આ ફોર્મ છે એની ઉપરથી ફેરબદલી પત્રકમાં નોંધ કરવાની. સૌ પ્રથમ નોંધ ક્યાં થશે? ફેરબદલી પત્રકમાં. સેક્રેટરી જેટલા ફોર્મ આવ્યા છે એની નોંધ શેમાં કરશે? પહેલા ફેરબદલી પત્રકમાં. હવે આ એટલે આમાં ફેરબદલી પત્રકમાં પાછું સમજજો તમે, માની લ્યો કે અહીંયા સ્ટેમ્પ અને ફી ઓછી હોય તો એ કેન્સલ થઈ જાય, એ ફેરબદલી કેન્સલ થઈ ગઈ, ના મંજૂર થઈ ગઈ, તો એમ છેલ્લે અંતિમ ફેરબદલી પત્રકમાં છેલ્લે ફાઇનલ લખે. માની લ્યો કે અહીંયા 500 શેરની ફેરબદલી માટેની અરજી આવી હોય પણ 100 આવી મિસ્ટેક વાળી હોય, તો હવે ફેરબદલી કેટલાની થશે? 400ની. એ 400 નામ છે એ ફેરબદલી પત્રકમાં લખેલા હશે. હવે સેક્રેટરી છે એ આ ફેરબદલી પત્રક ક્યાં લઈને જશે? સંચાલક મંડળની સભામાં. સંચાલકો એનું પઠન કરશે, મનન કરશે, વાંચન કરશે, વિચારશે. જો એને એવું લાગશે કે આ ચર્ચા વિચારણા કરીને અંતે કે આ મંજૂર કરવાના છે, શેરની ફેરબદલી મંજૂર કરવી છે, તો એ લોકોની શેરની ફેરબદલી મંજૂર થઈ જાય છે,
અને સેક્રેટરી છે એ સંચાલકોની સભામાં ઠરાવ પસાર કરાવે છે. તો આ સેક્રેટરીનું કાર્ય છે, ફરજ છે કે સંચાલક મંડળની સભામાં શેરફેર બદલીનો ઠરાવ પસાર કરાવો. તો સેક્રેટરી છે એ ફેરબદલી પત્રકના આધારે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરે છે. મિત્રો, અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો, પ્રયત્ન કર્યો છે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાનો. એવી આશા રાખીએ કે તમને ખૂબ સારી રીતે આ પ્રશ્ન સમજાઈ જાય. અને આવનારી માર્ચ 2021ની બોર્ડની પરીક્ષા તમે આપતા હશો ત્યારે આ જો આ પ્રશ્ન પૂછાણો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ સારી રીતે લખી શકો. અને જો તમે આ મુદ્દાઓ છે એને ચાર્ટમાં તમે દોરીને પેપરમાં પ્રેઝન્ટેશન કરશો મિત્રો, એટલે હું એમ માનું છું કે તમને 3 માર્કમાં પૂછાણું હોય તો 3માંથી 3 માર્ક ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓને આવી જશે મિત્રો. એટલે પ્લીઝ મહેરબાની કરી અને જ્યાં જ્યાં ચાર્ટ દ્વારા રજૂઆત થતી હોય, તમે દોરો છો, ચાર્ટ તૈયાર કરો છો, તો આમાં પણ ચાર્ટિઝમથી ભણવાનો પ્રયત્ન કરજો તમે, કે જેથી ચાર્ટથી તમારું પેપર છે એ પ્રેઝન્ટેશનમાં મોખરે હોય મિત્રો. હવે આપણે વાત કરીએ, 6ઠો મુદ્દો છે શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. મિત્રો, શેર ફેરબદલી પત્રકમાં સેક્રેટરી છે એ હવે નોંધ કરશે. એક નાનકડી વાત કરીએ મિત્રો, હવે હું અહીંયા સંખ્યા કીધી હતી તમને ખબર હોય તો, હમણાં શેર કેટલા શેરની ફેરબદલી આવી હોય, કયો જોઈ કેટલા શેર હું બોલ્યો હતો અહીંયા. યસ, તમને યાદ છે મિત્રો તમે, કારણ કે સાંભળવાવાળા તો ઘણા હોય છે પણ ધ્યાનથી સાંભળવાવાળા ઓછા હોય છે. એમ તમે મિત્રો ધ્યાનથી સાંભળો છો એટલે તમારો જવાબ સાચો છે, 500 શેર. યસ, એમાંથી કેન્સલ કેટલા થયા હતા અહીંયા? યસ, વેરી ગુડ, હવે તો જવાબ સાચા જ પડે ને. યસ, 100 શેરની ફેરબદલી અહીંયા કેન્સલ થઈ હતી, કારણ કે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ને આ બધી વાતો કરી તો 100 અહીંયા કેન્સલ ફેરબદલી થઈ. હવે 400 ફેરબદલી થઈ. હવે અહીંયા શેર ફેરબદલી પત્રકમાં 350 નામ જ લખાણા. એ હે સાહેબ, તો આ 50 નામનું શું થયું એ તો કયો? તો મિત્રો એનો જવાબ છે કે સંચાલકોએ 50 ફેરબદલી કદાચ નામંજૂર પણ કરેલી હોય. આપણે એવું માનીએ કે સંચાલકોએ 50 ફેરબદલી નામંજૂર કરેલી છે, તો હવે જેટલી શેર ફેરબદલી મંજૂર થઈ હશે તો મંજૂરી બાદ સેક્રેટરી છે એ ફેરબદલી પત્રકમાં નોંધ કરે છે. કારણ કે અહીંયા તો એક વિગતો ભરવામાં ક્યાંક મિસ્ટેક થઈ ગઈ હતી, અને અહીંયા જે નામંજૂર થઈ એ અરજી તો આ લોકો પાસે અધિકાર છે, સંચાલકો પાસે આ અધિકાર છે કે આ શેરની ફેરબદલી નામંજૂર કરી શકે. તો મિત્રો અહીંયા ફેરબદલી પત્રકમાં નોંધ કરે અને લાસ્ટમાં સભ્ય પત્રકમાં નોંધ કરે છે. ફોર્મને આધારે જેના શેર મંજૂર થયા હોય, એટલે કે જેની ફેરબદલી મંજૂર થઈ હોય, એ લોકોના નામ ફેરબદલી પત્રકમાં થી સભ્ય પત્રકમાં લખે છે. હવે મિત્રો મારે તમને એ સમજાવવું છે કે ફેરબદલી પત્રક અને સભ્ય પત્રક બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન, ગુજરાતીમાં આવે હો, ફેરબદલી પત્રક અને સભ્ય પત્રક. ફેરબદલી પત્રકમાં બધાયના નામ લખાશે, સભ્ય પત્રકમાં જેના શેર મંજૂર થયા હોય ને એના નામ લખાશે. આઈડિયા આવે છે? ફેરબદલી પત્રકમાં તો સાહેબ 500 નામ લખાણા હતા. ફેરબદલી પત્રકમાં 500 નામ લખાણા હતા, જ્યારે સભ્ય પત્રકમાં 350 જ નામ લખાણા છે. તો અહીંયા મિત્રો આટલી બાબત એમાં આવે, સભ્ય પત્રકમાં નોંધ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો શેર ફેરબદલીની મંજૂરીની નોટિસ મોકલવી. જેમના શેર મંજૂર થયા હોય ને, એટલે કે જેમની શેરની ફેરબદલી મંજૂર થઈ હોય ને, એમને એટલે કે ખરીદનારને જાણ કરે નોટિસ દ્વારા. જે ખરીદનાર હોય તો મંજૂરી થઈ, શેરની મંજૂરી મળી ગઈ અને કે એના ફેરબદલી થશે, તો એને મંજૂરીની નોટિસ મોકલે છે કે તમારી ફેરબદલી મંજૂર થઈ ગઈ છે. જો કોઈ વાંધા અરજી હોય ને તો એ આવી શકે. તો સેક્રેટરીની મહત્ત્વની ફરજ છે કે બધાને નોટિસ મોકલી દેવી, જેનાથી જેનો હેતુ શું છે. એનો હેતુ યાદ કરો, તમે આ ભણી ગયા છો, જેનો હેતુ શું છે
યસ, બનાવટી ફેરબદલી અટકાવવાનો હેતુ છે કે જો નોટિસ મોકલી દેશે સેક્રેટરી, જો નોટિસ મોકલી દેશે તો બનાવટી ફેરબદલી અટકાવી શકાય છે. અને બનાવટી ફેરબદલી અટકી ગઈ તો સેક્રેટરીને હાયશકારો થઈ જાય મિત્રો, અને એનું કાર્ય ખૂબ જ સારી રીતે પાર પડે છે મિત્રો. તો અહીંયા શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી, ત્યાર પછી હવે નવા પ્રમાણપત્રો તૈયાર કરવા. હવે નવા પ્રમાણપત્રો તૈયાર કોણ કરે? સેક્રેટરી. સેક્રેટરી છે એ નવા પ્રમાણપત્રો સર્ટિફિકેટ બનાવે છે, પણ એ ક્યારે સર્ટિફિકેટ તૈયાર કરશે? કે જ્યારે શેરની ફેરબદલીની નોટિસ મોકલી હોય, કોઈ વાંધા અરજી ન આવે, ત્યાર પછી ફેરબદલી મંજૂર થઈ જાય, પછી જો સેક્રેટરીને લાગે તો નવા સર્ટિફિકેટ તૈયાર કરે છે અને નવા શેરધારકને મોકલવાના હોય છે. તો એ નવો જ મુદ્દો છે, નવા પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા, નવો મુદ્દો મિત્રો. નવા શેર, નવા પ્રમાણપત્ર તૈયાર કર્યા, નવા શેરધારકને મોકલી દીધા. તો વિચાર કરો, આમ ઝડપથી તમને મગજમાં બેસી જાય એ રીતના સેટઅપ કરેલું છે મિત્રો. નવા પ્રમાણપત્ર તૈયાર કર્યા, નવા પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી દીધા. તો અહીંયા નવા શેરધારકને મોકલવામાં આવે છે. તો આ પહોંચ હોય તો એની આધારે મેળવી લેવાનું કહેવાનું. આ પહોંચ આપી હતી ને અહીંયા, તો એ પહોંચ આપી અને સર્ટિફિકેટ લઈ જાઓ. એક આ બાબત. અથવા તો બીજી બાબત કઈ? તો બીજી બાબત છે એ સરનામા ઉપર મોકલી દેવાના, પોસ્ટ કરી દેવાના. નવા શેરધારકને નવા પ્રમાણપત્ર છે એ મોકલી દેવાના હોય છે. અને ત્રીજું છેલ્લું આવે, નિયમનપત્રની જોગવાઈઓનું પાલન. મિત્રો અહીંયા તો તમને ખબર જ છે કે કંપની ધારા 2013 કાનૂની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ખૂબ કાળજીપૂર્વક કરે જ છે. આ કાર્યવાહી કરી, ફરજો બધી બજાવી જ છે નિષ્ઠાથી ને. સાથે સાથે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, તમે ગંગોત્રી સ્કૂલમાં ભણો છો તો ગંગોત્રી સ્કૂલનો આર્ટિકલ્સ છે, ગંગોત્રી સ્કૂલના નિયમો છે, રૂલ્સ છે, એને તમે ફોલો કરો છો, ફોલો કરવા પડે છે તમારે, કારણ કે તમે એના મેમ્બર છો. સેક્રેટરી છે એ જે તે કંપનીમાં કાર્ય કરતો હોય તો એ જે તે કંપનીના રૂલ્સ હોય, નિયમો હોય, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન હોય. નિયમન પત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. નિયમન પત્રની જોગવાઈઓ હોય તો એનું પાલન કરવું પડે છે. સેક્રેટરી આ બાબતની તકેદારી રાખવી પડે છે, મિત્રો. અને આ આખે આખી જે પ્રોસિજર છે એ પૂરી થાય મિત્રો. સેક્રેટરીએ ક્યાં ક્યાં એની ભૂમિકા ભજવવાની છે, સેક્રેટરીએ ક્યાં ક્યાં એનું માર્ગદર્શન છે આપવું પડે એમ હોય, અહીંયા માર્ગદર્શન આપે છે, સૂચનો આપે છે, અને પોતે પણ આ બધી બાબતોથી પરિચિત થતો જાય એમ. અને આ જે ફરજો છે એ પોતે બજાવવામાં ખૂબ જ કાળજી રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 11 મુદ્દા હતા. હવે જ્યારે તમે માર્ચ 2021ની પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછાય કે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો, ત્યારે મિત્રો થોડીક પ્રસ્તાવના લખજો. તમે પ્રસ્તાવના લખ્યા પછી આમાંથી 6 મુદ્દા લખવાના હોય, તમારે ટાઇટલ આપવાનું અને ડિટેલ્સમાં લખી, અને મિત્રો તમે ખૂબ સારી રીતે પૂરા માર્ક્સ મેળવી શકો છો. કારણ કે આપણા માટે, અને જ્યાં જ્યાં MCQમાં પૂછાય એવું લાગતું હતું, ત્યાં પણ મેં તમારે ધ્યાન દોર્યું છે. એક વાક્યમાં પૂછાય એવા હોય મુદ્દા તો એમાં તમારું ધ્યાન દોર્યું છે મિત્રો. હવે જ્યારે તમે બોર્ડમાં પરીક્ષામાં પેપર લખો ત્યારે મિત્રો ખૂબ તકેદારીથી, ચીવટથી, તમને આવડે છે, તમને સમજાઈ ગયું એટલે જ્યારે તમે પ્રશ્ન લખો ત્યારે ખૂબ શાંતિપૂર્વક લખજો. કારણ કે આ કંપની ધારાની બાબતો હોય, ફરજો હોય, એટલા માટે મિત્રો ખાસ તકેદારી રાખજો. થેન્ક યુ.